કચ્છમાં નવરાત્રીમાં હિન્દુ યુવા સંગઠનનો અનોખો પ્રયોગ સામે આવ્યો છે નવરાત્રીમાં આવતા તમામ લોકોને તિલક કરીને ગૌમૂત્ર છાંટવામાં આવશે ગૌમૂત્ર છાંટ્યા બાદ જ નવરાત્રીમાં પ્રવેશ આપવામાં આવશે વિધર્મી મુક્ત નવરાત્રી ઉજવવા માટે આ સંગઠન દ્વારા અનોખી રીતે પહેલ કરવામાં આવી છે લવ લવજેહાદના કિસ્સાઓ અટકાવવા માટે આ ખાસ પ્રયોગ આજમાવવામાં આવ્યો છે વર્ષ બે હજાર પંદરથી વિધર્મી મુક્ત નવરાત્રીનું ખાસ આયોજન કરવામાં આવે છે કચ્છમાં માંડવી અંજાર ભુજ અને ગાંધીધામ ખાતે વિધર્મી મુક્ત અને નિઃશુલ્ક નવરાત્રીઓનું આયોજન થઈ રહ્યું છે સફળતાપૂર્વક થઈ રહ્યું છે બે હજાર પંદરથી થી લઈ અને બે બાવીસ સુધી એક પણ એવો કિસ્સો નથી બન્યો કે ક્યાંય કોઈ માબેન દીકરીની છેડતી થઈ હોય ત્યારે હું આખા ભારતના હિન્દુ સમાજને કહેવા માંગીશ કે સંપૂર્ણ વિધર્મી મુક્ત નવરાત્રીઓનું આયોજન કરું જેનાથી હિન્દુ સમાજ તો સંગઠિત બને જ પણ લવ જેહાદ જેવી પ્રવૃત્તિ કરતા તત્વો ને પણ એક સંદેશો જાય કે હિન્દુ સમાજ હવે જાગી ગયો છે એના માટે તમારે નવરાત્રી પંડાલ થી બારે જ્યાં પ્રવેશ દ્વાર હોય ત્યાં તિલક અને ગૌમૂત્ર ફરજિયાત રાખો જો સંભવ હોય તો આઈ કાર્ડ પણ જુઓ નકર તિલક અને ગૌમૂત્રના અભિષેક સિવાય હિન્દુઓને પણ પ્રવેશ આપોને